નમસ્કાર. જય જય માતાજી. શ્રી વનખંડી એ ગૌશાળા ટ્રસ્ટ રાણાવાવ દ્વારા ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ લંપી વાયરસમાં મૃત્યુ પામેલી અને હવે જીવિત ગાયું છે એની સેવા માટે ભાગવતનો જ્ઞાન યજ્ઞ થવા જઈ રહ્યો છે. એમાં જુદા જુદા કાર્યક્રમો હોય, એમાં મારો પ્રોગ્રામ છે 15/3/2024 ભવ્ય લોક ડાયરો પોરબંદરના રાણાવાવે આપણે ગાયું માતાજી માટે કરવાનો છે. બધા પધારજો, હું આવી રહ્યો છું. જય માતાજી. મિત્રોને જય માતાજી, જય ગૌમાં. મિત્રો, હું છું આપનો દોસ્ત ભજરીક તથા લોકગાયક સચિન બારોટાને જણાવતા ખાસ આનંદ થાય કે હું આવી રહ્યો છું 20/3/2024 રોજ શ્રી વનખંડી ગૌશાળામાં, અને જ્યાં લંપી વાયરસમાં મૃત્યુ પામેલ ગૌ માતાના મોક્ષાર્થે આત્મકલ્યાણ માટે અને જીવિત ગૌ માતાના લાભાર્થે ભવ્યથી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તો આપ સૌને પધારવા મારું અને સમસ્ત વનખંડી ગૌશાળા ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. જય મોગત. જય ગિરનારી. આદેશ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું એક સારું એવું આયોજન રાણાવા ગામમાં વનખંડી ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત. આ કથામાં સૌ ભાવિકો વધુને વધુ કથાનું રસપાન કરે અને એની પાછળનું એક રહસ્ય અને કારણ અમારી સમજણ પ્રમાણે કે જે 1.5 વર્ષ પહેલાં લંપી વાયરસ આવેલો અને આ વાયરસમાં ગૌવંશના મોક્ષાર્થે ગાયોને કલ્યાણ માટે આ કથાનું આયોજન છે. કથાના વક્તા શાસ્ત્રી દિલીપભાઈ આપણને સૌને કથાનું રસપાન કરાવશે. તારીખ 14-21 માર્ચ સુધી આ દિવ્ય અને કથા ભવ્ય કથાના આયોજનમાં આપણે કલ્પના ન કરી શકીએ એવી રીતે જામનગર રોડ ઉપર આ વનખંડી ગૌશાળા સેવાના યુવાનોએ પોતાના કામમાંથી સમય કાઢી લંપી વાયરસ વખતે જે ગાયોનું દેહાંત થઈ રહ્યું હતું એને માટે ખૂબ જ જબરજસ્ત જહેમત ઉઠાવી અને એના અંતિમની વ્યવસ્થા આ યુવાનોએ કરી. ખૂબ ખૂબ રાણાવાવના આ યુવાનોને અમારા ધન્યવાદ, અમારી શુભકામના. આવો જે યુવાનો ગૌ સેવાનું આ દિવ્ય અને ભવ્ય સેવાનો ભગીરથ કાર્યક્રમ કરી રહ્યા છે અને એ કાર્ય જોઈ વિદેશના લોકોએ પણ આ વનખંડી ગૌ સેવા ટ્રસ્ટને સારો એવો સહયોગ આપ્યો છે. આપણે પણ સૌ સહયોગ આપતા રહીએ, વધુને વધુ ગૌ સેવાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, નવયુવાનોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા માટે સૌ ગૌશાળામાં જોડાઈ અને ગાયોની વ્યવસ્થા માટે વધુને વધુ આપ સમય મળે ત્યારે સમય કાઢી ગાયોના આશીર્વાદ મેળવીએ અને સમયનો સારો ઉપયોગ કરીએ. આવો આ કથામાં આપણે સૌ સહભાગી બનીએ, યથાયોગ્ય તન મન અને ધનથી સહભાગી બનીએ. એવમ અસ્તુ. જય દ્વારકાધીશ. આદેશ. જય માતાજી. જય વચ્છરાજ. આ વિડીયો જોજો, અમે આમંત્રણ માટે આ વિડીયો છે ખાસ, અને તમારા બધાના સાથ સહયોગ માટેનો વિડીયો છે. આજે લંપી વાયરસમાં ગાયું ઉપ થઈ ગયું હતું, જે મૃત્યુ પામેલ છે એ ગાયોના મોક્ષ માટે સપ્તાહનું આયોજન કર્યું. આપણા જે આડોશ પાડોશના જેટલા ગામડા છે એના બધાને ખબર છે કે કઈ પરિસ્થિતિ હતી ગાયોમાં અને કેવી રીતે ગાયોનું અમે ચર્ચ ઓપરેશન કરતા રાત દિવસ, જે આખો શ્રી વનખંડી ગૌશાળા ટ્રસ્ટના જે છોકરાઓ હતા એ ટ્રસ્ટ એ પછી જ બન્યું, પણ એના લાભાર્થ માટે, જે જીવિત ગાયું છે એના લાભાર્થ માટે અને જે મૃત્યુ પામેલ છે તેના મોક્ષ માટે સપ્તાહનું આયોજન કર્યું છે. તો સપ્તાહમાં બધા સહભાગી બને, બધા એમાં ગ્રુપ બની અને બધા આવે, ગૌશાળાને મદદરૂપ બને એવી અમારી અપેક્ષા છે. અને ત્યાં શ્રીમદ ભાગવતનું કથાનું આયોજન રાખેલ છે. તો એની તારીખ છે 14/3/2024 થી ચાલુ થાય,
21/3/2024 છે અને પૂર્ણાવૃત્તિ થઈ આપણે પૂરી થઈ એટલે ત્યાં સુધીના કાર્યક્રમો એવી રીતે છે. દિવસના સપ્તાહ છે અને સપ્તાહના જે કથાવાચક છે શાસ્ત્રીજી દિલીપભાઈ દવે રાજકોટવાળા, અને એમાં રાત્રેના પ્રોગ્રામમાં છે 15 તારીખે રાજભા મેરામાં વડોદરા અને દેવલ મહેતા, અને પાછું 17 તારીખ છે રામ ધૂન મંડળી, પછી 17 તારીખે રાત્રે છે હરેશદાન ગઢવી, શેખદાન ગઢવી, જીતુદાન ગઢવી, 18 તારીખ છે આદ્યાણાવાળી ભીમભાઈ વડોદરાની મંડળી કાનગોપીની, 19 તારીખ છે ઓર્કેસ્ટ્રા પાર્ટી, જે આપણી સાઈડના જેટલા કલાકારો છે તે દાંડિયા રાસ ને મણિયારા ને એ રીતે કરવાનું છે, અને 20 તારીખ છે સાધુ ગોપાલ અને સચિન બારોટ. અને આ એડ્રેસ તો તમને ખબર હશે, શ્રી વનખંડી ગૌશાળા ટ્રસ્ટ કષ્ટ ભજન હનુમાન મંદિરની પાસે જામનગર રોડ રાણા. બધાને આવવા ભાવભરી વિનંતી, અને આને શેર કરજો, કારણ કે ત્યાં અમે જીત્રીના થપ્પા છે અમુક વ્યક્તિ ભૂલાઈ ગયા, ભૂલાય એટલી કે ઘેર હોય નહીં, ઘરને ખબર ન હોય. આ સોસાયટીમાં લગભગ વ્યક્તિની ગંગોત્રી સાપી હતી ને એનું નામથી એલી કરી હતી, પણ એમાં અમુક લોકો છે એનું ઘર ને જ જડતું, કોઈ કોન્ટેક ને જ, એટલે આવવાનું બધાયની છે. જ્યાં ગંગોત્રી દેવા નીકળ્યા લખલ જ છે બધાયની. આનો પ્રોગ્રામ છે આપણે રાજકોટ, સંભાળિયા, દ્વારકા, જામનગર. તમે પાછા ક્યાં આવશો ગાડી લઈને? અમે ખંભાળિયા. કારક આવીશું. કેટલા વાગ્યા? 12 વાગ્યા, 1 વાગ્યું, કેટલા? 5-6 વાગે પૂગે, હાંજી પૂગે, હાંજી જોઈ તો હાંજે જ પડે જાય રાજકોટનું. રાજકોટ કરે ને આમ જામનગર થઈને ખંભાળિયા આવ્યું. 2 વાગ્યા અને 5 વાગે પૂગી આવ્યું ખંભાળિયા. આમાં કોણ કોણ જાય? એમાં હું એકલો. આમાં એકલો? આમાં વન મહિના જાય એકલો. બરાબર. આમંત્રણ દેવા નીકળ્યા, મેઘા આમંત્રણ. નમસ્કાર. હરીશદાન ગઢવીના જે માતાજી, હું આવી રહ્યો છું 17/3/2024 રોજ રાણાવ મુકામે, અને વનખંડી ગૌશાળા જે છે ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 થી લઈને 21 સુધી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનનો હેતુ છે લંપી વાયરસમાં 1.5-2 વર્ષ પહેલાં જે ગાયો મૃત્યુ પામી અને ગૌ સેવા થાય, ગાયોની યાદ થાય, એમના વિશે જાગૃતિ આવે, તો ખૂબ જ બધા યુવાનો આમાં સેવા કરી રહ્યા છે અને શ્રીમદ ભાગવત કથાનું આ આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય દિલીપભાઈ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે. 17 તારીખના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરો છે, એમાં હું હરીશદાન ગઢવી આવી રહ્યો છું. આપ સર્વે પધારશો. અને ગાયો માટે તો કહેવાનું છે કે જીવનમાં ભટકતી ને ઘાસ મુખે ચરતી ગાવડી પોતાના દૂધ નથી પીતી રે, હે ઉપકારી એનો આત્મો રે જી. જય માતાજી. મિત્રો, જય વચરાજ. હું છું આપનો દોસ્ત લોક ગાયક મિલન મહેર, અને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 14/3/2024 થી લઈ અને તારીખ 21/3/2024 સુધી વનખંડી ગૌશાળા ટ્રસ્ટ રાણાઓ દ્વારા ખૂબ જ સુંદર મજાનું શ્રીમદ ભાગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ દવે આપ સૌને
કથાનું રસપાન કરાવશે. અને ખાસ આ કથા પાછળનો હેતુ કે જે થોડોક સમય પહેલા લંપી નામનો વાયરસ આવ્યો હતો તેમાં મૃત્યુ પામેલા ગૌવંશના મોક્ષાર્થે અને અત્યારે જીવંત રહેલા ગૌવંશના લાભાર્થે આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો સૌ આ ભગીરથ કાર્યમાં જોડાવ, આ કથાનું વધુમાં વધુ રસપાન કરો એવી જાહેર જનતાને નમ્ર અપીલ છે. અને આ 7 દિવસમાં અલગ અલગ કાર્યક્રમો પણ યોજાવાના છે અને ખાસ તારીખ 19/3/2024 રોજ ભવ્ય દાંડિયારાસનું પણ આયોજન રાખવામાં આવેલ છે જેમાં અમે સૌ કલાકારો પણ આવી રહ્યા છે. તો ફરી એકવાર જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવો પધારો, આપણે બધા સાથે મળી આ કથાનું રસપાન કરીએ. જય માતાજી, જય વચરાજ. નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત લાખણસિંહ આંત્રુલિયા અને ખાસ જણાવતા આનંદ થાય છે કે વનખંડી ગૌશાળા, વનખંડી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એક સુંદર મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. તેમની તારીખ છે 14 માર્ચથી લઈ અને 21 માર્ચ સુધીની. અને ખાસ કરીને એમનો ધ્યેય બહુ સાંભળવા જેવો છે મિત્રો, કે તેમનો ધ્યેય એ છે કે લંપી વાયરસની અંદર જે ગૌ માતાઓ છે એ દેહાંત પામેલી છે તો તેમના મોક્ષાર્થે આ ભવ્યથી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. તો હું પણ આવી રહ્યો છું અને તમે પણ આવો. ખાસ એડ્રેસ છે રાણાવાવથી જામનગર રોડ ઉપર, આપણે વચ્ચે નિર્વાણ બાપુનું જે આશ્રમ છે તેની એક્ઝેક્ટ બાજુમાં જ વનખંડી ગૌશાળા છે, ત્યાં સુંદર મજાનું કથાનું આયોજન છે. અને તેમના કથાકાર ખૂબ જ જાણીતા આપણે ભાઈ શ્રી દિલીપભાઈ કથાકાર છે. તો તમે પણ આવો, હું પણ આવી રહ્યો છું. ઘણા બધા કાર્યક્રમો પણ છે, તેમની અપડેટ તમને મળતી રહેશે. તો આપણે સૌ મળી અને આ એક નવા વિચારને કે જે ગૌ માતા માટે થઈ અને કરી રહ્યા છે, તેમના મોક્ષાર્થે કરી રહ્યા છે, તો આ વિચારને વધાવી લઈએ. અને તમે પણ આવો અને હું પણ આવી રહ્યો છું. તો આપણે બધા મળી અને કથાનું રસપાન કરીએ. ધન્યવાદ. જય વચરાજ. મિત્રો, હું છું આપનો લોકગાયક રમેશ વડોદરા અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તારીખ 14/3 નવખંડી ગૌશાળા ટ્રસ્ટ એટલે કે રાણાવાવમાં જે આપણી ગૌશાળા છે, જે આપણે લગભગ માણસોને યાદ છે કે જ્યારે લંપી વાયરસ આવેલો હતો ત્યારે ઘણી બધી ગૌ માતાને ત્યાં સેવા આપવામાં આવી હતી અને 150 થી 200 જેટલી ગૌ માતાને ત્યાં લગભગ ત્યાં સેવા આપવામાં આવી હતી, હું જાણું છું ત્યાં સુધી, એનાથી પણ વધારે. અને તે જ ગૌશાળાના આંગણે આપણે સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે તારીખ 14 થી. અને સપ્તાહના વક્તા છે આપણા ભાઈ શ્રી દિલીપભાઈ દવેના સુમધુર કંઠથી આપણે એ સપ્તાહનું રસપાન કરીશું. અને ગુજરાતના તેમજ પોરબંદરના નામાંકિત કલાકારોના સથવારે આ સપ્તાહમાં ઘણા બધા પ્રોગ્રામનું આયોજન છે. તો બધા આજુબાજુની બધી જનતાને ખાસ અપીલ છે કે આપ પધારો અને આ ભવ્ય જે આયોજન છે તે આપના આવવાથી જ દીપશે. તો આપ બધાને નમ્ર વિનંતી છે કે આપ પધારો અને આ કથાનું આપ લાભ લઈ શકો. ફરીથી તારીખ 14 થી આ ચાલુ થાય છે અને આગામી પોસ્ટર પણ અમે આગળના વિડીયો બનાવીશું, આગળ પોસ્ટર પણ નાખશું. તો બધાને જય વચરાજ. આપ પધારો, બધા પાસે અપેક્ષા. જય વચરાજ. નારાયણ વાસુદેવ. આ દીવા દાંડી છે અને આ બાજુ જે આવેલું છે તે રુક્ષ્મણી મંદિર છે. જોમ કરો, આ રુક્ષ્મણી મંદિર છે. હરે મુરારી શ્રી કૃષ્ણ. આ દ્વારકા, આજે દ્વારકાની સફરમાં આવ્યા હતા, આ હોટલમાં આવ્યા હતા. દરિયો એકચ્યુઅલી 68 સુધી આવ્યા અમે, 4-5 જણ ગામડાઓમાં જતા જતા. શું કહેવાનું તમારે, હવે ક્યાં જવાનું? લાંબા હોવા હતા પણ સાર્વજનિક કહેવાય ને. એક તો આપણે મનુષ્ય અવતાર આવ્યો તો નીકળ્યા ભાવપોરા ટુકડા.
ઓછી આવકમાં મેળવી લો નિશ્ચિત છે દેવરિયા હાલી હે સિટ્યુ માં સિટ્યુ કે પશ્ચિમ ગુજરાતમાં ભરૂ સંકલેશ્વર જગતસર સેલવા સંજાણ સરીગાવ ખાંડવે મૂકે દે હાલ્યો મૂકે દેવ જરા જરા વિડીયો નાખી દે આપણે ઓલું નહોતું મોકલું એટલે આપણે ગૌશાળા ઘરના ડબ્બાને બધું મોકલ્યું હતું ને ત્યાં જાઉં તો એના નંબર નાખી દીજે ને એને ફોન કરી દીજે કે લોકો આમંત્રણ દેવા આવે સપ્તાહ કરીએ ત્યાં ગૌશાળા અમે ભીગા હર્ષદ હા મને નાખી દે નંબર અને એની પર ફોન કરી દે કે આવે સંત મહંત અને મંદિરના બાપુ બધાને દિયે કંકોત્રી ના એટલો ટાઈમ ન થાય ઘણો બધો હા હા ગામડા બાકી છે પાંચ ડેરા કરતા રાખે કોડિયા કરે ને ઉપાડે છે જવા ટાંગે ને બોલ પેલે આડો હરિયો તો એક આવ્યો હતો તે એટલી જલી રહી પછી એ બધી બેઠા વિડીયો કોલ કરાવીને દેખાડ્યો આ હરિયા બડિયા ને પછી જામનગરવાના વિડીયો તો રૂપિયો ને એટલે તો પાછો એ ચેતનો ભાવડો કરે કાટકૂટ કરે ને બીજો હરિયો રાતો રાતે એના માણસો આ પુગાડવા એના માણસો રાતો રાતે આ પુગાડવા આવે મજા આવે તમે ઓલે ઓલી ડેરી રહી ને એ ડેરી એ છે ખો કરજો છે આથી તમને હાફા બે ફ્યાર બે ફ્યાર અવાજ આમાં આવે ભડકો પડે એટલે બાપુ નો ધૂણો હોય ને આખો ખુલ્લો